ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. ત્યારે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ફ્રૂટ માર્કેટમાં પણ કેરીનું આગમન થઈ ચૂક્યું છે અને વિવિધ પ્રકારની કેરીઓ માર્કેટમાં નજરે પડી હતી. ઉનાળાની ઋતુ એટલે કેરીની ઋતુ એવું કહેવાય છે. ખાસ જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદીઓ કેરી માટે ખૂબ જ ઉત્સાહિત અને આતુરતાથી કેરીના આગમનની રાહ જોતા હોય છે. આ વખત પણ કેરીનું આગમન થઈ ચૂક્યું છે. ભલે શરૂઆતના સમયમાં ભાવ ઉપર છે, પણ જેમ જેમ દિવસો જશે તેમ તેમ કેરીના ભાવમાં પણ ઘટાડો આવશે અને લોકો કેરીના સ્વાદનો આનંદ પણ ભરપૂર રીતે માણી શકશે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રિચર્ડ ક્રિશ્ચિયન, CN24 ન્યૂઝ, અમદાવાદ. આ સાલ કેરી જરા ઓછી છે ને હમણાં કેસર કેરી જે છે થોડી સમજો કે 20-25 તારીખથી બરાબર સિઝન ચાલુ થવાનું છે, થોડી થોડી નીકળી રહી છે ને પેલી આંધ્રાની ને રત્નાગીરીની આપૂસ આવી રહી છે એટલે રત્નાગીરી આપૂસ જે છે આ સાલ બી જરા માલ ઓછો છે. બજારમાં બહુ તેજી લગી પડી છે. હવે 20 તારીખ સુધી બધો માલ છૂટશે એટલે લોકોને સિઝન જરા મોડા પડ્યું એક કલાક એક મહિના જેવું. હવે જે જીગો 20 તારીખ સુધી લોકોને બરાબર કેરી ખાવાનું ચાલુ થઈ જશે. 1.5 મહિના વેઠે કેરી સારી પ્રક્ષરમાં આવશે એટલે કોઈ ચિંતા નહીં. ઉનાળાના ઋતુની આગમનની સાથે સાથે કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદના ફ્રૂટ માર્કેટમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. વેપારીઓ જોડે વાત કરી તો તેમનું કહેવું હતું કે હાલના સમયમાં કેરીના ભાવમાં ખૂબ જ વધારો છે, પણ જેમ જેમ ઋતુ આગળ વધશે, જેમ જેમ દિવસો જશે તેમાં ક્યાંક ને ક્યાંક કેરીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. કેરી વિવિધ પ્રકારની માર્કેટમાં જોવા મળી હતી, જેમ કે હાફૂસ કેરી છે, કેસર કેરી છે અને રત્નાગીરી કેરીનું પણ જે કહી શકાય કે ખૂબ જ પ્રખ્યાત છે અમદાવાદમાં. તો અમદાવાદીઓ માટે એક ખુશ ખબર છે કે કેરીના આગમન સાથે સાથે અમદાવાદીઓના મોડા ઉપર પણ એક અલગ પ્રકારની તેજ જોવા મળી હતી. તેઓને ખુશીની લાગણી પણ અનુભવી હતી, કેમ કે કેરી એક એવું ફળ છે કે દરેક વ્યક્તિ ઉનાળાની ઋતુની રાહ જોઈને બેઠું હોય છે કે ક્યારે ઉનાળો ઋતુ આવે અને તેઓ કેરી ખાઈ શકે અને કેરીના ફળનો આનંદ માણી શકે. ફક્ત કેરીનો ફળ તરીકે લોકો ખાય છે તેવું જ નથી, કેરીને લઈને ઘણા બધા વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. જેમ કે કેરીનો રસ છે તે ખૂબ જ અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એટલા માટે જ કહેવાય છે કે કેરી એ ફળોનો રાજા છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રિચર્ડ ક્રિશ્ચિયન, CN24 ન્યૂઝ, અમદાવાદ.